વિદ્યાર્થીઓ વિષય ગુજરાતી દ્વંદ્વ સમાસ અભિનય દ્વારા સમજીશું. દ્વંદ્વ એટલે જોડકો. જયારે સમાન અધિકાર શું કરી રહ્યા છો? આ દ્વંદ્વ સમાસ સમજાઈ ગયું છે, પણ સમજાઈ ગયું છે પણ તેની વ્યાખ્યા સમજાતી નથી, તે બાજી કરીએ છીએ. જો વ્યાખ્યા તો સમજાય તો આપણે જ ન કહેવાય. ચાલ હું તને સમજાવું. અસ્તિક, મારી પાસે થોડા કાચ છે, ચાલો આપણે સમજીએ. જો કાળું દોડું દિવસ રાત રાધા કૃષ્ણ અને ચા પાણી. કાળું દોડું એ રંગ દર્શાવે છે, દિવસ રાત એ ઘટના દર્શાવે છે, રાધા કૃષ્ણ એ વ્યક્તિના નામ અને ચા પાણી એ દ્રવ્ય દર્શાવે છે. આ બધા સમાન અધિકાર ધરાવતા શબ્દો છે. ચાલો મને છૂટું પાડતો. કાળું દોડું, કાળું કે દોડું, દિવસ રાત, દિવસ અને રાત. હવે અજય તું છૂટા પાડતો. રાધા અને કૃષ્ણ, ચા કે પાણી. આ બધા શબ્દોને છૂટા પાડતા અને અથવા કે મળ્યું. આમ બધા જ સમાન અધિકાર ધરાવતા શબ્દો બે કે તેથી વધારે શબ્દ જોડીને એક નવો શબ્દ બને અને તેને છૂટું પાડતા અને અથવા કે મળે અને કહેવાય દ્વંદ્વ સમાસ. બરાબર. હવે આના બીજા ઉદાહરણ તો આપો. માતા પિતા, બેટબોલ, સોનું ચાંદી, સૂર્યચંદ્ર. આ ઉપરાંત ભાઈ બહેન, કૃષ્ણ સુદામા, નાનું મોટું આ વગેરે પણ આવી શકે. બરાબર, આ મને સમજાઈ ગયું છે. ચાલો આપણે અંગ્રેજી શીખવા જઈએ. ચાલો 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 અંગ્રેજી.